પંચમહાલ જિલ્લામાંથી સહેરા તેમજ કાલુલ ગોડાઉન મેનેજર સહિત ચાર વ્યક્તિઓને પી પીબીડ એમ હેઠળ અલગ અલગ જેલોમાં મોકલી અપાયા છે પંચમહાલ જિલ્લામાં સરકારી દુકાનોમાં જાહેર વિતરણ વ્યવસ્થા અનેક ગેરરીતિની ફરિયાદો બાદ જિલ્લાનું પુરવઠા વિભાગ એક્શનમાં આવ્યું છે ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી એસટી મકવાણા અનાજ માફિયાઓ સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે કાર્યવાહી સંદર્ભે તેર સરકારી દુકાનોના પરવાનેદારોના નેવ દિવસ માટે પરવાના સસ્પેન્ડ કરવામાં આવ્યા જ્યારે અગિયાર દારૂના પરવાના કાયમી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જ્યારે આઠ લોકો સામે પી બી એમ હેઠળ કાર્યવાહીની દરખાસ્ત જિલ્લા કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે ત્યારે ગરીબોના હકનું અનાજ સગે કરનાર આઠ ઈસમો સામે પીબીએમ એટલે કે પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ કાયદા હેઠળ જેલમાં ધકેલવાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવી જિલ્લા કલેક્ટરે દરખાસ્ત પર મહોર મારવામાં આવી હતી જે બાદ ઇસમોની અટકાયત કરીને રાજ્યની જુદી જુદી જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે નોંધની બાબત એ છે કે વર્ષ બે હજાર તેરમાં એક સાથે આઠ લોકો સામે પીબીએમ મુજબ કાર્યવાહીને પગલે સરકારી અનાજ સગે વગે કરનાર અનાજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે કોઠા શાખાએ જાહેર વિતરણ વ્યવસ્થા સંદર્ભે જે છેલ્લા દિવસોમાં તપાસણી કરી હતી એમાં જે ગેરરીતિઓ આપણી સામે આવી છે એની સામે આપણે પગલાં લેવામાં આવ્યું છે આઠ જેટલા કેસીસમાં આપણે પીવીએમની અંદર અટકાયત કરતો હુકમ કર્યો છે એ આઠ જે ઇસમો છે એમાં બે ગોડાઉન મેનેજર્સ છે એના સિવાય જે ફેર પ્રાઇસ શોપ્સ છે જે સસ્તા અનાજની દુકાનો છે એ દુકાનદારો અને ખાનગી વેપારીનો પણ સમાવેશ થાય છે એમાં આપણે જ્યારે ગોડાઉનની તપાસ કરી એ ગોડાઉનની તપાસમાં અમુક ગેરરીતિઓ સામે આવી હતી જેમાં જથ્થાની વધ ઘટ એના સાથે સાથે જે ગોડાઉન ઉપર જે આવશ્યક ચીજવસ્તુઓ સંદર્ભમાં જે નિયમો છે જે વ્યવસ્થાઓ કરવી હોય છે એમાં પણ ગંભીર વિક્ષેપો સામે આવ્યા હતા એ બધા ધ્યાને લઈને બે જેટલા ગોડાઉન મેનેજરની સામે પણ આપણે અટકાયતી પગલાં લીધા છે ગોડાઉનો તેમજ સરકારી સંસ્થા અનાજની દુકાનો અને ખાનગી વેપારીઓ દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થાની અંદર ગંભીર પ્રકારની ગેરરીતિ આચરી અને જાહેર વિતરણ વ્યવસ્થાને પ્રતિકૂળ અસર પડે અને બાધક પ્રવૃત્તિ કરે તેવા જે ઇસમો ધ્યાનમાં આવેલા હતા તેઓની સામે કાર્યવાહી હાથ ધરેલી હતી અને એ કાર્યવાહીના અંતે કુલ અગિયાર પરવાનાઓ રદ કરવામાં આવેલા છે તેર પરવા પરવાનાઓને સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને આઠ ઇસમોની સામે પીબીએમ એટલે કે કાળા બજારના કાયદા અંતર્ગત મેં કલેક્ટર સાહેબને દરખાસ્ત કરવામાં આવેલી હતી અને એ દરખાસ્ત મંજૂર થઈ જતાં પોલીસ દ્વારા તમામ ઈસમોને ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુમાં છે જે કાલોલ અને શેરા તાલુકાના જે બે ગોડાઉન મેનેજરો દ્વારા જે પચીસો કટા અને ત્રણ હજાર કટાઓની જે ગેરરીતિ આચરી છે અને જે વધઘટ જણાઈ આવેલ છે તેઓની સામે પણ કાળા બજારના કાયદા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલી છે અને અટકાયત કરી અને તેઓને પણ જેલને હવાલે કરવામાં આવેલ છે